गुलाबी बातें विद गुलाब परिवार मां अत्यारे अपने साथे छे प्रोडक्शन मैनेजर ऑफ गुलाब ऑयल्स किशन भाई एमी साथे बात करी। कंपनी ना ग्रोथ पाछळनो एक मात्र स्ट्रॉंग कारण तमे कयो गणो छो? જા મહત્તમ એ જ છે કે એની ગુણવત્તા જે જળવાઈ રહી છે, ક્વોલિટી જે શેઠ અમારા જે જાળવી રાખે છે ને, એ જ આનો મોટો માપદંડ છે। તમારી મુલાકાત ચેરમેન ઓફ ગુલાબ ઓઇલ્સ મુકેશ સર સાથે ક્યારે થઈ હતી? હજુ પણ યાદ છે મેડમ કે જ્યારે મેં મારું ભણવાનું પૂરું કર્યું અને મને હું જયારે નોકરીની શોધમાં હતો અને મને એમ થયું કે મેં ગુલાબનું નામ તો જાણતો હતો અને સાહેબને હું જાણતો હતો, તો ત્યારે મેં ઇન્ટરવ્યુ મેં ફોન કર્યો પહેલા, તો મને એમને કીધું કે હા છે વેકેન્સી, તમે આવી જાઓ। તો હું એમને ઇન્ટરવ્યુ આપવા ગયો, મને એમને મળીને જ એવું થયું કે હો, એમનો સ્વભાવની ઉપરથી મને એમ થયું કે એમની જોડે મજા આવશે કામ કરવાની એમ। અને હું તો એવું માનું છું કે એમનું નામ મુકેશ સર છે, એમના ત્રણ શબ્દો મને પહેલાં જ, હું ગુજરાતીમાં ત્રણ શબ્દો આવે, પહેલો મ, એમના મૌલિક વિચાર જે આવે ને એ જ એમના બહુ મોટી મહાનતા છે એમની। બીજું જે આવે કૌશલ, ક, એમનું કૌશલ એવું છે ને કે બીજા મને આટલા વર્ષોથી મારા અનુભવથી હું કહી શકું કે એમનું કૌશલ જે એમનામાં છે ને બીજા કોઈનામાં નહીં આવી શકે। અને જે એમનામાં જે બિઝનેસ ચલાવવાની જે ક્ષમતા છે એ બહુ મોટી છે। અને ત્રીજું જે સ, એમનો જે શાલીન સ્વભાવ જે કહીએ ગુજરાતીમાં એ બહુ મોટો છે સર। તમે કરંટ જનરેશન સાથે પણ કામ કરી રહ્યા છો, દિશિત નથવાણી, સો મુકેશ નથવાણી એન્ડ દિશિત નથવાણી, આ બંને સાથે કામ કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો? બાપ કરતા બેટો આ સમય પ્રમાણે જોઈએ તો એમ કે એક થોડો ચડિયાતો છે એમ। ગુલાબ બ્રેન્ડ ને હજુ તમે ક્યાં ક્યાં ડેવલપ થતી જોઈ રહ્યા છો? શરૂઆતમાં તો ગુલાબ એક સિંગ તેલ મને જાણતું હતું, કપાસી આવતું હતું અને સનફ્લાવર આવતું હતું અને મકાઈ આવતું, આ ચાર। અત્યારે દિશિતભાઈ ને એ બધા જે જોડ્યા, ઓર્ગેનિક નવું કોલ્ડ પ્રેસ આવ્યું તેલ, દરેકે દરેક ઘરમાં ગુલાબ, આપણે ઉઠીએ ત્યારથી અને સૂઈ જઈએ ત્યારથી ગુલાબ બ્રાન્ડનો ઉપયોગ કરીએ એવી વસ્તુઓ દરેકના હાથમાં આવે એવું એમનું મેઇન મોટિવેશન એ થશે જ। એક બજારમાં એમનું જે બ્રાન્ડ છે, જે નામ ઉતરી આવે છે એ પ્રમાણે લોકો એમનો ઉપયોગ થશે જ ગુલાબનો।